आरटीई कायदा हेठळ खानगी स्कूलमां अभ्यास करवा इच्छुक बाळको माटे द्वार खुल्या छे। 25 जून थी 5 जुलाई सुधी ऑनलाइन रजिस्ट्रेशन करावी शकाशे। पालिका प्रमुख द्वारा लाभ लेवा अनुरोधनी साथे जरूरी मदद करवा आगळ आव्या छे। सरकारनी योजना अनुसार आर्थिक रीते नबळा परिवारना बाळको पण खानगी स्कूलमां शिक्षण प्राप्त करी शकशे। ऑनलाइन वेबसाइट पर माहिती मेळवीने फॉर्म भरी शकाशे। सरकार द्वारा आर्थिक रीते नबळा बाळकोने पण खानगी शाळामां शिक्षण मेळवी शके ते माटे छेल्ला 3 वर्ष उपરાંતથી आरटीई कायदाना जोगवाई हेठळ शहેરની खानगी शाळाना बाळકોને નિશુલ્ક રીતે શિક્ષણ મળે તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી એડમિશન અપાવી રહી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ 25મી જૂનથી શાળાના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 1 થી 8ના બાળકોને આગામી 25 જુલાઈ સુધી એડમિશન મેળવી શકે તે માટે ઓનલાઈન અરજી ફોર્મ એટલે કે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ભરવાની સાથે બાળક પોતાની મનગમતી ખાનગી શાળામાં એડમિશન માટે અરજી કરી શકશે। આ અંગે વધુ માહિતી આપતા પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી તેઓ આ કામગીરીમાં એક્ટિવ છે અને શ્રમજીવી તેમજ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ખાનગી સ્કૂલમાં આરટીઈ કાયદા હેઠળ એડમિશન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં અંદાજે 100થી વધુ બાળકોને એડમિશન મેળવી ચૂક્યા છે, ત્યારે ચાલુ વર્ષે આ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં કોઈ પણ મદદ કોઈને પણ જોઈશે તો તેઓ મદદ પણ કરશે। ખાનગી શાળાઓમાં ધોરણ 1માં મફત પ્રવેશ માટે આરટીઈના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે। ગુજરાત સરકારના રાઇટ ટુ એજ્યુકેશન નિયમ અનુસાર અને અધિકાર હેઠળ તાજેતરમાં ઓનલાઈન અરજીના શરૂ કરવામાં આવી છે, જેમાં 25/6/2021થી લઈ 5/7/2021 સુધી આ ફોર્મ ભરવાની તારીખ નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક ગરીબ બાળકો આ પ્રવેશ ખાનગી શાળાઓમાં ફ્રીમાં પ્રવેશ મેળવી શકશે અને ધોરણ 1થી લઈને 8 ધોરણ સુધી ફ્રીમાં પ્રવેશ મળશે અને સામેથી 3,000 રૂપિયા દર વર્ષે સ્ટાઇપન તરીકે પણ એમના છોકરા બાળકના યુનિફોર્મ અને ચોપડા માટે વાલીઓને આપવામાં આવશે, જે આ ખરેખર ખૂબ જ સારો આ એ છે, જેથી કરીને દરેક આપની આજુબાજુની કોઈક આવા ગરીબ બાળક જો રહેતા હોય અને એને આપ ભણવા ઈચ્છતા હોય તો આપ એમને મદદ કરી શકો છો, તેમજ એવા વાલી જે હોય જે પોતાની આર્થિક સ્થિતિ થોડી નબળી હોય તે એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે। એના માટે જે પુરાવા છે એ આપ ઓનલાઈન વેબસાઇટ પર એમાં તમામ માહિતી આપેલી છે, જેની વેબસાઇટ છે rtee.orpgujarat.com। આ વેબસાઇટ પર જઈને આપ તમામ એના જે પણ દસ્તાવેજ છે જે રિક્વાયરમેન્ટ છે એ જોઈ શકશો અને ઓનલાઈન અરજી પણ એ કરી શકશો, તેમજ કોઈ પણ વ્યક્તિને જો આ બાબતમાં કંઈક પૂછવું હોય તો એ મારો સંપર્ક કરી શકે છે, કારણ કે હું છેલ્લા 2 વર્ષથી આ આરટી હેઠળ ઘણા બાળકોના મેં ફોર્મ ભર્યા છે અને કોઈને ફોર્મ ભરવામાં પણ તકલીફ હોય તો એ મારો સંપર્ક કરી શકે છે।